50 વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ આનંદ ઉત્સાહ અને રંગેચંગે થયો સંપન્ન. શ્રી દરસડી પાટીદાર સનાતન સમાજ દરસડી તેમજ દરસડી પાટીદાર સનાતન સમાજ મુંબઈ દ્વારા આ ચાર દિવસીય ચાલનાર સુવર્ણ જયંતિ મહોત્સવમાં ખાસ નિયાણીઓના સન્માનની થીમ સાથે ઉજવાયો. આ સુવર્ણ જયંતિ મહોત્સવમાં ભગવાન શ્રી લક્ષ્મીનારાયણની ભવ્ય વિશાળ શોભાયાત્રા અને લાઇટ ડેકોરેશનની સજ્જ થયેલ ગામના મંદિરો અને બજારો આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા હતા. તેમજ આ મહોત્સવમાં પરમ પૂજ્ય સ્વામી શ્રી પરમાત્માનંદ સરસ્વતીજી અને જ્ઞાનદર્શક સંત શ્રી વલ્લભ કૃષ્ણજી દ્વારા ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખૂબ સરળ શૈલીમાં લોકોને બંને વક્તાઓ ધર્મજ્ઞાન પીરસ્યું હતું. આ પ્રસંગે શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન દેશલ પરના પ્રમુખ ગંગારામભાઈ રામાણી તેમજ ઉમિયા માતાજી સંસ્થાના વાંઢાઈના પ્રમુખ હંસરાજભાઈ ધોડુ તેમજ ભુજ વિસ્તારના ધારાસભ્ય કેશુભાઈ પટેલ અને માંડવી વિસ્તારના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ મહોત્સવમાં વિવિધ રાજકીય તેમજ સામાજિક આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમનો સત્કાર સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ દરરોજ સાંસ્કૃતિક કાર્યક્રમ, નાટક, ભવ્ય સંતવાણી, ડાયરો તેમજ છેલ્લા દિવસે સવારે ધ્વજારોહણ, પાટવસવ, હોમ હવન તેમજ પૂજા અર્ચના લક્ષ્મીનારાયણ ભગવાનના સાનિધ્યમાં કરવામાં આવી હતી. ત્યારબાદ બપોરે નાની મોટી અલગ અલગ સમિતિઓ બનાવવામાં આવી હતી. તેમને આદરપૂર્વક અને વાજતે ગાજતે સ્ટેજ ઉપર લઈ જવામાં આવ્યા હતા અને તેમનું ઉમળકાભેર સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું અને દરેક સમિતિના લોકોએ પોતાની નિષ્ઠાપૂર્વક જવાબદારી સમજીને ફરજ નિભાવી હતી અને તેમની કામગીરીને મહોત્સવ સમિતિ દ્વારા બિરદાવવામાં આવી હતી અને દરેક સમિતિના લોકોનું જોરદાર સન્માન કરવામાં આવતા તેમનામાં ખુશીની લાગણી જોવા મળી હતી અને આવા કાર્ય કરવા માટે સમાજને હર હંમેશને માટે સેવા આપવાની ખાતરી આપી હતી. તેમજ રાત્રે ભવ્ય દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખેલૈયાઓ મન મૂકીને રાસ ગરબે ઘૂમ્યા હતા અને આ ચાર દિવસીય સુવર્ણ જયંતિ મહોત્સવ નિર્વિઘ્ને સંપન્ન થયો હતો અને આયોજન ખૂબ જ સફળ રહ્યું હતું. આયોજનમાં ખાસ સુવર્ણ જયંતિ મહોત્સવના વાઇસ ચેરમેન અને નિયાણીઓના સન્માનના દાતા દિલીપભાઈ વિસનજીભાઈ સેંઘાણી અને તેમના ધર્મપત્ની સુનીતાબેનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ આ મહોત્સવમાં દરસડી પાટીદાર સનાતન સમાજના પ્રમુખ અર્જણભાઈ ધનજી સેંઘાણી, ઉપપ્રમુખ રવિન્દ્ર સામજી ચૌહાણ, ગામના સરપંચ અને સમાજના મંત્રી નરસિંહ કાનજી સેંઘાણી, ઈશ્વર દેવસિંહ દડગા તેમજ અમૃત શિવદાસ છાભૈયા, જયંતિભાઈ પોકાર તેમજ મુંબઈ પાટીદાર સમાજના પ્રમુખ શિવલાલ લખમસિંહ વાસાણી, ઉપપ્રમુખ ખીમજી મૂળજી સેંઘાણી, જયંતિલાલ અર્જણ છાભૈયા, મંત્રી નરસિંહ શ્યામજી સેંઘાણી તેમજ આયોજન સમિતિના રાજેશ શિવગણ લીંબાણી, ગોપાલ રાજા સેંઘાણી તેમજ મીડિયાના વિપુલ સેંઘાણી અને જીગરભાઈ તેમજ તમામ સમિતિના ભાઈઓ અને દરસડી અને મુંબઈ પાટીદાર સમાજના યુવક મંડળ તેમજ મહિલા મંડળ અને તમામ સભ્યો અને ગામ લોકોનો ખૂબ સારો સાથ, સહકાર અને સહયોગ મળ્યો હતો અને આયોજન સફળ બનાવ્યું હતું. તેમજ મહોત્સવમાં હોમ હવનની વિધિ ભૂદેવો અને મંત્રોચ્ચાર સાથે ધવલ જોશી અને ધીરજ મહારાજે કરાવી હતી, જ્યારે સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર મોહનભાઈ, અશોકભાઈ અને સાત્વિક ધોડુએ કર્યું હતું અને આભાર વિધિ નરસિંહભાઈ સેંઘાણીએ કરી હતી. રિપોર્ટ બાય દિલીપ જોશી, સાથે દિલીપસિંહ જાડેજા, કચ્છ કેર ટીવી ન્યૂઝ, ગઢશીશા. મારું નામ જયેશ લીલાધર વાસાણી, મુંબઈ યુવક મંડળ, ગામ દરસડી. આપણો આ સુવર્ણ જયંતિ મહોત્સવ 50 વર્ષ નિમિત્તે ગામ દરસડીમાં અત્યારે તારીખ 23, 24, 25, 26ના સંપૂર્ણ કરવામાં આવ્યો. આ મહોત્સવને ચાર ચાંદ લગાડી અને ગ્રામજનોએ એક સાથે એકતાનું પ્રતીક બતાવી અને નિયાણીઓનું સન્માન કર્યું અને નિયાણીઓની શોભાયાત્રા કાઢી દરેક નિયાણીઓને સન્માન આપી અને એમને અભિવાદન ઝીલ્યો અને આ કાર્યક્રમને દિવસના સેશનમાં અને રાત્રિના સેશનમાં બંને અલગ અલગ સેશનમાં દરેક ગામનો યુવા કાર્યકર એક સાથે થઈ અને એક નવો ચિહ્ન આપ્યું અને આજુબાજુના વિસ્તારમાં જે કોઈ દિવસ આવો કાર્યક્રમ ના થયો હોય એવી ભવ્યથી અતિ ભવ્ય કાર્યક્રમનું અહીંયા આગળ આયોજન કરવામાં આવ્યું છે અને આ આયોજનનો આજનો છેલ્લો દિવસ છે. આજે આ આયોજનનું પૂર્ણાહુતિ થઈ રહી છે. તો અત્યારે અહીંથી જે આપણે જોઈ રહ્યા છો એ આયોજન એટલું સક્સેસફુલ થયું છે કે આજુબાજુના ગ્રામજનો બી આવીને આ આયોજન જોવા માટે અહીંયાના મંડપ, અહીંયાના રસ્તા
આપણે અહીંયાના બેનર હોર્ડિંગ અને જે સમિતિઓએ જે કામ કર્યું છે કે એમને કેવી રીતે પ્રોટોકોલને વશ કરી અને દરેક ચીજને શિસ્તબદ્ધ કામ કરેલું છે એ જોવા માટે આવેલા અને એ લોકો બી ખૂબ ખૂબ વખાણ કરીને ગયા છે. તો આપ સૌનો અભિવાદન જે આ કામમાં સાથ સહકાર આપ્યો. યુવક મંડળની ટીમ, મોટી કારોબારી પનવેલ સમાજ, દરશડી સમાજ અને મહિલા મંડળ, આપ સૌનો ખૂબ ખૂબ અભિવાદન.